પ્રકરણ 28 વિષમ દેશકાળ. આવો જબ્બર વિરોધ સ્વામીશ્રી પ્રત્યે હોય, તેઓ વર્તાલમાં રહે તે જ જેમને પસંદ ન હોય, તેમને જોતા જ રોષનો અગ્નિ ભભૂકતો હોય, એવા સંજોગોમાં સ્વામીશ્રીને વર્તાલ કેમ રહેવા દેવાય? સૌ હરિભક્તોએ મળીને નક્કી કર્યું કે ઉપાધિ થાય તો સ્વામીશ્રીને લઈને વર્તાલથી બહાર નીકળી જવું. સ્વામીશ્રીના માટે વર્તાલ વધુ રહેવું હિતકર નથી. દ્વેષના માર્યા સાધુઓ જરૂર કંઈક અઘટિત કરશે તેમ સૌને થયું. આથી સંવંત 1962ની કાર્તિકી પૂનમના સમયે સ્વામીશ્રીના હેતવાળા બધા જ હરિભક્તો વર્તાલ આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીથી ઘડી પણ છૂટા પડતા નહીં. આથી સ્વામીશ્રીનો ગાઢ ઘડવાનો સંકલ્પ કરી બેઠેલાઓનો લાગ ફાવ્યો નહીં. તેઓ વધુ ખીજાયા. હરિભક્તોએ સ્વામીશ્રીને વિનંતી કરી કે તમે ભંડારે જમવા જશો નહીં. સ્વામીશ્રીએ ભારપૂર્વક કહ્યું, સાધુને તો હંમેશા ભંડારે જમવું જોઈએ, આસને નોખું જમાય જ નહીં. હરિભક્તોની વિનવણી તેમને માની જ નહીં. બારસના પારણાની ખીચડી જમવા તેઓ ભંડારમાં ગયા. હરિભક્તો ચિંતાતુર બની બહાર ઊભા રહ્યા. સ્વામીશ્રીના પત્તરમાં ખીચડી પીરસાઈ, તેમાં તો કાતિલ ઝેરની તીવ્ર વાસ આવતી હતી. સ્વામીશ્રી તો સમજી ગયા, પણ પ્રસાદીનો અનાદર કેમ થાય, તેથી થોડું જમીને ઉઠી ગયા. બહાર આવતા જ સ્વામીશ્રીને લથડિયું આવ્યું. બે હરિભક્તો હાથ પકડી તેમને આસને લાવ્યા. તેમનું ગળું બળવા લાગ્યું. હરિભક્તોએ ઘી લાવી પાયું. સ્વામીશ્રીએ કહ્યું, મને કંઈ જ થશે નહીં, તમે કંઈ ચિંતા કરશો નહીં. યજ્ઞપુરુષ દાસજીને તો કંઈ થયું જ નહીં, એ તો ઝેર પણ પચાવી ગયા. હવે બીજો પેંતરો રચવો પડશે, જેથી હવે તો તે બચવા જ ન પામે. આસુરી ભાવવાળાઓએ નવી યોજના ઘડી કાઢી. હવે જો શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસ જમવા આવે તો ધક્કો મારીને મોટા ચૂલામાં જ ફેંકી દેવા, જેથી બળીને ભસ્મ થઈ જાય અને સાલ જાય. કૌરવોએ લાક્ષાગૃહમાં પાંડવોને સળગાવી દેવાનો પ્રપંચ કર્યો, પણ પાંડવોની ભગવાને રક્ષા કરી, તેમ આ પ્રપંચ પણ એળે ગયો. સ્વામીશ્રી ભંડારે જમવા ગયા. પાછળ 15 શૂરવીર હરિભક્તો હતા. તેમની હાજરીમાં તો કંઈ થઈ શકે નહીં, તેથી સાધુઓએ તેમને કહ્યું, તમે અહીંથી ચાલ્યા જાઓ. હરિભક્તો કહે, જ્યાં સુધી શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી જમીને બહાર નહીં આવે ત્યાં સુધી અમે તસુ પણ ખસીશું નહીં. સાધુઓ હરિભક્તોને ધક્કા મારીને ખસેડવા માંડ્યા. આ ધક્કામુક્કીનો લાભ લઈ પાછળ ઊભેલા 5 હરિભક્તો ભંડારમાં દાખલ થઈ સ્વામીશ્રીને ઉચકીને બહાર નીકળી ગયા. કોઈને ખબર રહી નહીં અને થોડો વખત ઘમસાણ ચાલ્યું. પછી જ સૌને ખ્યાલ આવ્યો કે યજ્ઞપુરુષ દાસ ક્યારનાય ચાલ્યા ગયા છે અને આપણે તો ધીંગાણું અમથું કરી રહ્યા છીએ.